અંકલેશ્વર એપીએમસી માર્કેટમાં રોજ કચરામાં આગ લગાડીને કચરાનો નાશ કરવામાં આવતો હોવાને પગલે આગનામાંથી ઉઠતા ધુમાડાને લઈને એપીએમસી માર્કેટના નજીકના રહેણાંક વિસ્તારોના રહીશો અને રાહદારીઓને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. તો બીજી તરફ ખુદ એપીએમસી માર્કેટના વેપારીઓ પણ આ ધુમાડાથી હેરાન પરેશાન થઈ ગયા છે. અંકલેશ્વર ઔદ્યોગિક એકમના ઉદ્યોગોના વાયુ પ્રદૂષણ બાદ હવે અંકલેશના 300 સર્કલ સ્થિત એપીએમસીમાં સફાઈ અભાવે એકત્રિત થતા કચરાના કોઈક તત્વો દ્વારા આગ લગાડવામાં આવતી હોવાના પગલે ધુમાડાની આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને વેપારીઓને સાંસ લેવામાં તકલીફ ઊભી થવાની ફરિયાદ ઉઠવા પામી છે. અંકલેશ્વર પાનોલી ઉદ્યોગ એકમ કાર્યરત 1000 કરતા વધુ ઉદ્યોગોને પગલે અનેક વખત એર ક્વોલિટી ઇન્ડેક્શન 300 પાર કરતો હોય છે. પ્રદૂષણને લઈને અંકલેશ્વર હંમેશા મોખરેનું સ્થાન ધરાવે છે. ત્યારે અંકલેશ્વર ઉદ્યોગોના એકમોના વાયુ પ્રદૂષણ બાદ હવે અંકલેશ્વરના 300 સર્કલ સ્થિત એપીએમસીમાં સફાઈના અભાવે એકત્રિત થતા કચરામાં કોઈ તત્વો દ્વારા આગ લગાડવામાં આવતી હોવાના પગલે તેના ધુમાડાથી આજુબાજુના રહેણાંક વિસ્તારમાં લોકો તેમજ વેપારીઓને સાંસ લેવામાં તકલીફ ઊભી થવાની ફરિયાદ ઉઠવા પામી છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે અંકલેશ્વરના એપીએમસી માર્કેટમાં દરરોજ સવારે વ્યાપક પ્રમાણમાં શાકભાજી સહિત ફળફળાદીની લેવડ દેવડ થાય છે, જેને બગડેલા તેમજ વધેલા શાકભાજી રોડ ઉપર વિખેરાયેલા જોવા મળે છે, જેને કેટલીક વખત સાફ કરીને એપીએમસીના ખૂણામાં ઢગલો મારી દેવામાં આવે છે. કેટલીક વખત સફાઈના અભાવે બગડેલા શાકભાજી દુર્ગંધ મારતી હોય છે, તેમજ ગંદકીના ઢગલા જોવા મળે છે. ત્યારે કેટલાક તત્વો દ્વારા ગંદકીને દૂર કરવા કચરાના ઢગલામાં આગ લગાડી દેવામાં આવે છે, જેમાં લીલા શાકભાજી પણ હોવાને પગલે તે બળતા ના હોવાથી ધુમાડા રોડ ઉઠે છે અને રોડ ઉપર તે ફેલાય છે. રાત્રિ દરમિયાન આગ લગાડવાની આવતી હોવાથી પગલે ઠંડા ઘર વાતાવરણમાં ધુમાડા નીચલા સ્તર પર રહેતા હોવાથી સ્થાનિકો તેમજ વેપારીઓને સાંસ લેવામાં તકલીફ ઉભી થાય છે. પરિણામે ફરજિયાત મોઢા ઉપર માસ્ક પહેરવા કે રૂમાલ બાંધવા મજબૂર બનવું પડે છે. છાસવારે બનતી આવી ઘટનાઓથી ત્રાસ વેપારીઓ ગતરોજ મીડિયા સમક્ષ પોતાનો બળાપો કાઢ્યો હતો. આમ પણ અંકલેશ્વર એપીએમસી માર્કેટમાં અસહનીય ગંદકી જોવા મળે છે. અહીં સફાઈ કરવામાં આવતી નથી, પરંતુ એપીએમસીના સત્તાવાળાઓ આ બાબતે ધ્યાન આપતા નથી તેવું પણ વેપારીની ફરિયાદ છે. ખાસ વડે ખૂણા ખાંચરાઓમાં અને એપીએમસીના મુખ્ય રસ્તા ઉપર અસહનીય ગંદકી છે અને જેના કારણે વેપારીઓ પર ત્રાહિમામ પોકારી ઉઠે છે. પરંતુ એપીએમસીના જવાબદાર અધિકારીઓ આ બાબતે ધ્યાન નથી આપતા, તેમજ સત્તાવાળો પણ ધ્યાન નથી આપતા તેવો પણ આક્ષેપ વેપારીઓનો છે. આ સતત 4-5 મહિનાથી માર્કેટમાં પાછળ ખબર નહીં હું હળગાવે છે, અમારા જેવાની તો હાલત ખરાબ જ થઈ જાય છે. અને અમે કમ્પ્લેન આપતા પણ એ લોકોએ હજુ સુધીમાં કોઈ એનું એ નથી કરતા, સોલ્વ જ નથી કરતા, જેથી કરી અમારે આ તમને આ કહેવું પડે છે ફોન પર. હા, બધાને કીધું છે, એમના પટાવાળાથી માનીને ભાસ્કરભાઈને બી આજે પણ ફોન કર્યો છે, બધું જ કર્યું છે એ લોકો, પણ એ લોકો હજુ કંઈ ધ્યાન નથી આપતા. અને આવી રીતે અમારી ઘરાકી પર અસર થાય, વત્તા અમે તો એજ માણસ છે, 60 ચાલી રહેલા છે અને હવામાં અમે જીવીએ તો અમને તો ન કોરોના થયેલો તો બી કોરોનામાં ગાલ દે અમને. બસ આટલું જ મારે કહેવું છે, બીજું કંઈ છે નથી. એમને બી ખબર પડે કે ના ભાઈ આ લોકોએ કંઈક કર્યું છે.